ગુડ આફ્ટરનૂન, કેમ છો બધા મિત્રો? ધોરણ 4 વિષય કયો છે? આસપાસ. તેની અંદર આપણે કયો પાઠ ચાલે છે અત્યારે? કયો છે? પાઠ નંબર 2, કાંતિકાન. બરાબર છે. કાંતિકાનની અંદર આપણે જે પહેલા પાના પર જે રમૂજી પ્રશ્ન હતો તે આપણે કર્યો. બરાબર છે. ત્યાર પછી બીજા પાઠની અંદર એવા પ્રાણીઓને વર્ગીકરણ કર્યું કે જેના કાન આપણે જોઈ શકીએ અને જેના કાન આપણે જોઈ શકતા નથી, આના વિશે આપણે ભણ્યું હતું. બરાબર છે. ત્યાર પછી પાના નંબર 10 ખોલો. ચોપડીની અંદર પાના નંબર 10 ની સાથે સાથે પેન્સિલ પણ બધા લઈ લો, જેથી તમને જે નીચે પ્રશ્ન આપ્યા છે એ તમે લખી શકો. બરાબર છે. ચલો ખોલી ચોપડી બધાએ. ચલો બીજા એવા પ્રાણીઓ શોધો જેના કાન આપણે જોઈ શકતા નથી, તેમના નામ લખવા. શું છે કે એવા પ્રાણીઓને શોધો જેના કાન નથી, કાન છે પણ આપણે એને જોઈ શકતા નથી, એવા પ્રાણીઓના નામ લખવાના છે. તો એવા પ્રાણીઓ કયા આવશે? તો શું આવશે? અહીંયા જે તમને પહેલો પ્રશ્ન આપ્યો છે ને, બરાબર છે, તે હું અહીંયા નીચે લખું છું. બરાબર છે. માછલી, પછી મગર, ગરોળી, આ બધા એવા પ્રાણીઓ છે કે જેના કાન છે પણ આપણે એને જોઈ શકતા નથી. ગેડકો, કાચિંડો, જેના કાન પાક જેવા હોય. પાક જેવા એટલે કે જે પ્રાણીના કાન મોટા હોય તે પ્રાણી, તે પ્રાણી કયું છે? તો સૌથી મોટા કાન કોના હોય છે? કોના હોય છે? બિલાડીના, કૂતરાના, જીરાફના કે હાથીના? કોના હોય છે? હાથીના. હાથીના કાન કેવા મોટા મોટા સુપડા જેવા હોય છે. એટલે અહીંયા તમને જે ખાલી જગ્યા આપી છે તેની અંદર તમારે લખવાનું છે હાથી. ત્યાર પછી નીચે જુઓ, જેના કાન પર્ણો એટલે કે પાંદડા જેવા હોય તે પ્રાણીનું નામ લખવાનું છે. બરાબર છે. તો જેના કાન પાંદડા જેવા હોય તે પ્રાણી નામ લખવાનું. તો કેવું કયું પ્રાણી છે? તો કે સસલું. તો સસલુંના, સસલાના કાન કેવા હોય છે? મોટા અને લાંબા હોય છે. બરાબર છે. લાંબા એટલે કે આપણે જે આસોપાલવનું કાન હોય એવા લાંબા કાન, એવા લાંબા કાન હોય છે. તો જેના પર્ણો જેવા કાન છે એમાં શું આવશે? સસલું. બીજા નંબરનો સવાલ એની અંદર લખો સસલું. થઈ ગયું. ત્યાર પછી નીચેનો પ્રશ્ન જુઓ, જેના કાન તેમના માથાની ટોચ પર હોય, માથાની ટોચ પર કે આપણે આજે માથું છે એની ટોચ પર હોય તેવું પ્રાણી કયું છે? કયું પ્રાણી છે? તો કે હરણ. હરણ એક એવું પ્રાણી છે કે જેને માથે સિંગડા દેખાય. તમે હરણ પહેલાં જોયું હશે તેની અંદર. તેમના માથાની બંને બાજુ શું છે? આ માથું છે અને બંને બાજુ જેના કાન હોય તેવા પ્રાણીઓના નામ લખવાના છે. તો અહીંયા તમને ખ્યાલ આવશે, જા ભેંસ છે. તો ભેંસના કાન કેવા છે? બંને બાજુ, માથાની બંને બાજુ છે. બરાબર છે. તો શું આવશે? જે ચોથા નંબરનો સવાલ છે એની અંદર શું આવશે? તો કે ભેંસ, પછી ગાય. ગાય પણ બંને બાજુ હોય ને. ગાય
સાંભળવામાં મદદરૂપ છે. બરાબર છે, બધાને ખ્યાલ છે કે કાન આપણને સાંભળવાનું કામ કરે છે. કેટલાક પ્રાણીઓમાં તમે કાન જોયા હશે, તો કેટલાક પ્રાણીઓમાં જોઈ શકતા નથી. આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી. પક્ષીઓને માથાની બંને બાજુ નાના કાણા હોય છે. સામાન્ય રીતે કાણા પીછાથી ઢંકાયેલા હોય છે, તે પક્ષીઓને સાંભળવામાં મદદરૂપ થાય છે. બરાબર છે, તો આમાં શું છે કે ઘણા એવા પક્ષી પ્રાણીઓ છે, પક્ષીને મોટે ભાગે જે છિંદ્ર જેવા કાન હોય છે, ચકલી, પોપટ, કાગડો, પછી એની અંદર મર અની અંદર મગર પણ આવી શકે છે, ગરોળી પણ આવી શકે છે, પછી શું આવશે, કીડી પણ આવી શકે છે. આ બધાના કાન આપણે જોઈ શકતા નથી, પણ એ લોકોને સાંભળવામાં મદદરૂપ થાય છે. એમના જે પીછા કે કુવાંટી હોય એની પાછળ એ લોકોના કાન ઢંકાયેલા હોય છે. જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો ગરોળીના માથા પર નાના કાણા જોઈ શકો તેવા કાન તમને જોવા મળશે. બરાબર છે, તમે ગરોળી જોઈ હશે, આપણે ગરોળીને નજીકથી તો નહીં જોઈ શકતા, પણ જો કદાચ તમે નજીકથી જોઈ ગયો તો તમે એને કાન જોજો. એનું જે માથું હોય ત્યાં આગળ સેદ દૂર કાણા કાણા જેવા નાના છિદ્ર તમને જોવા મળશે. મગરને પણ આ જ રીતે કાન હોય છે, પરંતુ આપણે તે સરળતાથી જોઈ શકતા નથી. આપણે મગર પાસે તો જઈ શકીએ નહીં, કારણ કે આપણે મગર પાસે જઈએ તો મગર આપણને તો મારી નાખે. બરાબર છે, એ મગરને પણ એવા નાના નાના કાણા જેવા કાન હોય છે. ત્યાર પછી શું છે, ચામડી વિશે છે. કોની ચામડી, આમાં શું છે, પહેલાં કાન વિશે વાત થઈ, હવે કોના વિશે વાત થઈ છે, તો કે ચામડી વિશે વાત થઈ છે. બરાબર છે, તમે જાણો છો કે પ્રાણીઓને તેના કાનથી કેવી રીતે ઓળખી શકાય. હવે આપણે પ્રાણીઓને તેમની ચામડીથી, ચામડી એટલે કે આપણા જે શરીર પર જે ચામડી છે તેનાથી આપણે પ્રાણીને ઓળખવાના છે. બરાબર છે, ચલો પાના નંબર 11 પર આવો. પાના નંબર 11 ખોલી બધાએ, વેરી, ચલો વાંચો. અહીં આપેલા પ્રાણીઓને તેમની ચામડીના ચિત્ર સાથે જોડવાના છે. દરેક પ્રાણીના ચિત્ર ઉપર સાચી ચામડીની ભાત બનાવો. ભાત બનાવો એટલે કે એની પર તમારે ચિત્ર દોરવાનું છે. જો અહીંયા તમને જે ચિત્ર આપ્યું છે, બરાબર છે, જે ગોળ રાઉન્ડ આપ્યા છે એની અંદર તમને ચામડીના કલર આપેલા છે. બરાબર છે, અને અંદર પ્રાણી પણ બતાવે છે કયા પ્રાણીની કેવી ચામડી હોય છે. નીચે તમને બીજા 4-5 પ્રાણીઓ દોરેલા છે. બરાબર, પણ એ પ્રાણીઓ કે છે, વ્હાઇટ છે. તો આ જે ચામડી છે, આ જે ગોળ કલર જે ગોળમાં ચામડી બતાવે છે એની સાથે તમારે જોડવાનું છે. બરાબર છે, તો પહેલું શું જોઈએ, ચલો પહેલું અહીંયા આપણે ચિત્ર જુઓ તમે ગોળમાં, તો આ ચામડી કયા પ્રાણી સાથે મેચ થશે તમારે દોરવાની છે. બરાબર છે, તો આ ચામડી છે હરણની છે. કોની છે, હરણની છે. તો તમે આ જે ચિત્ર આપ્યા છે એની સાથે તમારે જોડવાનું છે. ચલો જોડો, તો હરણની ચામડી છે, તો આમાંથી તમને હરણ ક્યાં દેખાય છે, તો કે નીચે દેખાય છે. બરાબર છે, તો હરણની ચામડીને આ રાઉન્ડની અંદર તમારે જોડવાનું છે. બરાબર છે, ત્યાર પછી બાજુમાં જો શું દેખાય છે, ખિસકોલી છે. શું છે, ખિસકોલીની ચામડી છે. તો આમાંથી પણ તમારે ખિસકોલી શોધવાની છે અને એની સાથે તમારે જોઈન્ટ કરવાનું એટલે કે જોડવાનું છે. તો એ ખિસકોલી છે, તો એ તમને નીચે ખિસકોલી દેખાય છે, ઝાડ પર ચડતી હોય એવી દેખાય છે. તો આ ગોળને તમારે અહીંયા ખિસકોલી જોડે જોઈન્ટ કરવાનું છે એટલે કે જોડવાનું છે. ત્યાર પછી શું છે, કોનું ચિત્ર દેખાય છે તમને, તો કે વાઘનું દેખાય છે. તો આમાંથી તમારે શોધવાનું તો વાઘ ક્યાં છે. આ વાઘની ચામડી છે, તો તમને નીચે તરફ દેખાય છે વાઘ, વાઘ જેવું ચિત્ર દેખાય છે ને તમને, વેરી. તો વાઘ જે છે એની ચામડી જો તમારે આગળ વાઘ તમારે જોડવાનું છે. ત્યાર પછી બાજુમાં જે રાઉન્ડમાં છે એ કોની ચામડી દેખાય છે, કોની છે, ચિત્તાની છે. કોની છે, ચિત્તો છે. તો ચિત્તો તમને આમાંથી ક્યાં આગળ દેખાય છે, તો અહીં સૌથી નીચે તમને ચિત્તો દેખાય છે. તો અહીંથી પેન્સિલ મૂકીને તમારે અહીં આગળ જોડવાનું છે. થઈ ગયું, ત્યાર પછી છેલ્લે, તો છેલ્લે તમને જો કાળા અને વ્હાઇટ પટ્ટા છે એટલે તમને તરત તો ખ્યાલ આવી ગયો હશે કે આ કયું પ્રાણી છે, તો કે ઝીબ્રા. બરાબર છે, તો અહીંયા છેલ્લે એક જ પ્રાણી આપણે બાકી રહ્યું છે. તો અહીંયા આપણે ઝીબ્રા પરથી પેન્સિલ મૂકીને અહીંયા જે વ્હાઇટ કલરનું જે પ્રાણી છે ત્યાં તમારે જોડવાનું છે. થઈ ગયું, વેરી ગુડ.
જુદા જુદા પ્રકારની ભાત પ્રાણીઓના શરીરની ચામડી પર રહેલા વાળના કારણે છે. શું છે? કે જુદા જુદા પ્રાણીઓની ચામડી તેમના વાળના કારણે શરીર પર દેખાય છે. બરાબર છે? આપણે પો હોય આપણને બહુ વાળ દેખાતા નથી, જ્યારે પ્રાણીઓ હોય તેમને મોટા નાના ઘોડાને કેટલા લાંબા લાંબા વાળો છે ને ડોક પાસે, કે પછી તમે સિંહ જોયો છે તો સિંહને બી ગળા પાસે કેટલા લાંબા લાંબા વાળ હોય છે. બરાબર? તો આવી રીતે પ્રાણીઓને તેના ચામડીના કારણે, સોરી તેમના વાળના કારણે તેમની ચામડી દેખાય છે. ત્યાર પછી નીચે, તમે ક્યારે કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે? કોઈ ભાત કે રંગ નહીં હોય. બરાબર છે? આમાં શું પૂછ્યું છે? તો તમે એવું વિચારો કે જે કે કોઈ પ્રાણીને ચામડી જ ના હોય અથવા તમને વાળ જ ના હોય તો એ પ્રાણી કેવો દેખાશે? કેવો દેખાય? એકદમ વિચિત્ર દેખાય ને. બરાબર? આપણે માથા પર વાળ ના હોય તો આપણે કેવો દેખાય? આપણે ટકલું, માથા પર ટકલું દેખાય ને, એકદમ લીસું લીસું અને વાઇટ વાઇટ. બરાબર છે? તો આપણે વાળ વગર કેવા લાગે? નહીં સારા લાગે. તો એવી રીતે શું છે કે એવા પ્રાણીને તમે અવલોકન કરો કે જેના શરીર પર ચામડી જ ના હોય તો કેવો પ્રાણી એકદમ વિચિત્ર લાગે છે. બરાબર છે? જેનો પણ ચોપડીનો બાકી હોય એ વિડીયો જેને તમે અંદર ચોપડીમાં